નમસ્કાર મિત્રો, હું છું ફાલ્ગુની હિરપરા, વ્યવસાય ફાર્માસિસ્ટ છું અને વર્ષ 2016થી આયુર્વેદિક દવાઓના મેન્યુફેક્ચરિંગ અને રિટેલિંગ માટે પરિવાર ફાર્મસી તથા પરિવાર આયુર્વેદિક સ્ટોર સાથે સંકળાયેલી છું. મિત્રો, આગળ આપણે જોયું કે આયુર્વેદિક દિનચર્યાને આપણે શા માટે અનુસરવી જોઈએ અને આજે આપણે તે જ આયુર્વેદિક દિનચર્યા કેવી હોવી જોઈએ તેના વિશે જાણીશું. સૌથી પહેલાં દિનચર્યાની શરૂઆત સવારે ઉઠવાથી થાય છે. આયુર્વેદમાં સૂર્યોદય પહેલાં જાગવાનું એટલે કે વેકિંગ અપ બિફોર ધી સનરાઈઝને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવેલું છે. સૂર્યોદય પહેલાં એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી શરીર સ્ફૂર્તિલું અને મન પ્રફુલ્લિત બને છે. બ્રહ્મ મુહૂર્તમાં જાગવાવાળા લોકો લાંબા સમય સુધી નિરોગી રહી શકે છે, સતેજ યાદશક્તિવાળા અને હકારાત્મક વલણવાળા હોય છે. પરંતુ આપણને મોડા જાગવાની કુટેવ પડી ગઈ છે, જેના લીધે આપણને વહેલા જાગવાના બહુ બધા ફાયદા છે એ જાણવા છતાં આળસને કારણે આપણે વહેલા ઉઠી શકતા નથી. માટે આળસનો ત્યાગ કરી અને સૂર્યોદય પહેલા જાગવું જોઈએ. આવી જ આયુર્વેદ વિશેની વધારે જાણકારી માટે અમારા વોટ્સએપ નંબર 9106-74-92-62 પર અમારો સંપર્ક કરો અને અમારી આ સેવાનો તમે લાભ લઈ શકો છો. અને આ તમારા સ્વાસ્થ્યની કામના માટે અમે સહભાગી બની શકીએ તો અમને ખૂબ જ આનંદ થશે. ધન્યવાદ.